Hello. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. અને આજનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઉપસ્થિત આપ સૌને નમ્ર નિવેદન કરવાનું કે આપની બેઠક શાંતિથી જાળવી લેશો. ગણતરીની ક્ષણોમાં જ આજનો કાર્યક્રમ રાજાધિરાજ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. Ladies and gentlemen, you are requested to please be seated. Within moments, we are going to start today's program. ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું. જય દ્વારકાધીશ. ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ ખાતે અહીંથી બરાબર 438 કિલોમીટર દૂર સેંકડો વર્ષ પહેલા વસાવવામાં આવેલ ગુજરાતની પહેલી આર્થિક રાજધાની અથવા તો રાજધાની કહેવાય એવા દ્વારિકાના રાજાધિરાજને નોખી જ રીતે જુદી રીતે પૂજવા, પોંખવા અને ચાહવાનો આ અવસર શ્રી ધનરાજ નથવાણીની પહેલથી થયો છે. એમાં આપણે સૌ એકઠા થયા છીએ ત્યારે આપ સૌ આપનું જ સ્વાગત જોરદાર તાળીઓથી કરી લેજો. અમદાવાદ ખાતે આપણે એકઠા થયા છીએ ત્યારે આજના કાર્યક્રમની શરૂઆતમાં મને અમદાવાદ ખાતે જ 17મી સદીમાં જન્મેલા સંત દાદુદયાલ યાદ આવે. સંત દાદુદયાલ હિન્દી મધ્યકાલીન સંત કવિઓમાંના શિરમોર એવા કવિ. અમદાવાદ ખાતે એમનો જન્મ. હિન્દી, રાજસ્થાની, ગુજરાતી ત્રણેય ભાષા પર પ્રભુત્વ. અને એકવાર એ ટ્રાવેલ કરતા કરતા ફતેપુર સિકરી પહોંચ્યા. ફતેપુર સિકરીમાં ઘણા દિવસ નિવાસ કર્યો અને એ વખતના બાદશાહ અકબર બાદશાહ એમને મળવા ગયા. 40 દિવસ એ સંતના સત્સંગમાં રહ્યા અને અકબર બાદશાહે ગૌવંશ હત્યા પર સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ જાહેર કરી દીધો એના પ્રભાવમાં. એ સંત કવિ દાદુદયાલ જે હિન્દી અને હિન્દુ સંત કવિ છે એને એક મુસ્લિમ રાજ્ય સવાલ પૂછે છે. સવાલ 4 પૂછે છે. અલ્લાહની જાતિ કઈ, અલ્લાહ દેખાય કેવા, અલ્લાહનું વજૂદ કેવું, અલ્લાહનો રંગ કેવો. અને એ હિન્દુ સંત આંખ બંધ કરીને એની સામે જે ઈશ્વર આવ્યા એ જોઈને જવાબ આપે છે કે ઇશ્ક અલ્લાહ કી જાતિ, ઇશ્ક હી અલ્લાહ કા અંગ, ઇશ્ક ઈ અલ્લાહ કા વજૂદ, ઇશ્ક હી અલ્લાહ કા રંગ. આ એની નજર સામે આવેલા પ્રેમ સભર ઈશ્વર એટલે બીજું કોઈ નહીં, પ્રેમ તત્વથી સભર શ્રી દ્વારિકાધીશ કૃષ્ણની વાત કરી રહ્યા હતા. એ દ્વારિકાધીશ કૃષ્ણને જોદી રીતે, નોખી રીતને આજના યુગમાં કોઈ યુવાન ઉદ્યોગપતિ પોંખવાનું અને આપની સમક્ષ રીઇન્વેન્ટ કરીને મૂકવાનું નક્કી કરે તો જ આવો એક જબરજસ્ત કાર્યક્રમ રચાય, એક આવું યોજન રચાય જેનું નામ છે
રાજાધિરાજ. તો ચાલો શરૂ કરીએ. વાંસળીનો અવાજ આવે છે, વાંસળીનો અવાજ આવે છે, મોર પીછનો તાજ આવે છે, સાવ નોખો મિજાજ આવે છે, દ્વારિકાના રાજા ધીરાજ આવે છે. હાલો હાલો દ્વારિકા ને ધામ, ત્યાં તો હાજર છે સુંદર શામ. હાલો હાલો દ્વારિકા ને ધામ, ત્યાં તો હાજર છે સુંદર શામ. હે મને સપના માં આવે દ્વારિકા દિશ બોલાવે, મને સપના માં આવે દ્વારિકા દિશ બોલાવે. બીજો કોઈ કરે નહીં જો કામ, એટલે જો દ્વારિકા દિશ નું નામ. બીજો કોઈ કરે નહીં જો કામ, એટલે જો દ્વારિકા દિશ નું નામ. માનતા પૂરી થાય દ્વારિકા દિશ બોલાવે, માનતા પૂરી થાય દ્વારિકા દિશ બોલાવે. હાલો હાલો દ્વારિકા ને ધામ, એ ત્યાં તો હાજર છે સુંદર શામ. હાલો હાલો દ્વારિકા ને ધામ, માંગો વિષ્ણુ આપે ત્રીસ, એ જ અમારા દ્વારિકાધીશ. માંગો વિષ્ણુ આપે ત્રીસ, એ જ અમારા દ્વારિકાધીશ. એ માંગો વિષ્ણુ આપે ત્રીસ, એ જ અમારા દ્વારિકાધીશ. 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 આપ સૌની તાળીઓનો સાથ મળે તો હજી મજા પડશે. ઠાકર ધણી છે મારો દ્વારિકા ના કણ કણ માં, કષ્ટ હરે કાળીઓ રમે હજી રજ કણ માં. ઠાકર ધણી છે મારો દ્વારિકા ના કણ કણ માં, હરે કાળીઓ રમે હજી રજકણમાં. વાતુ કરતી વાદળ હરે બાવન ગજની ધજા ફરે, કેસરીઓ વાઘને શામળીઓ શણગારે. કૃષ્ણ ભક્તોને, કૃષ્ણ ભક્તોને હૈયે છે હામ, એટલે જો દ્વારિકાધીશ નું નામ. કૃષ્ણ ભક્તોને હૈયે છે હાલો હાલો દ્વારિકા ને ધામ, એ ત્યાં તો હાજર છે સુંદર શામ. હાલો હાલો દ્વારિકા ને ધામ, એ ત્યાં તો હાજર છે સુંદર શામ. એ ત્યાં તો હાજર છે સુંદર શામ, એ ત્યાં તો હાજર છે સુંદર શામ. એ ત્યાં તો હાજર છે સુંદર શામ, એ ત્યાં તો હાજર છે સુંદર શામ. જોરદાર તાળીઓ. મેં શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન એટલે ના આપ્યું કે એમનો અવાજ અને એમની ઓળખ એ પોતે જ અહીંથી રજૂ થાય. આપ સૌની જોરદાર તાળીઓ પાર્થિવ ગોયલ માટે. રાજાધિરાજ જે ઉપક્રમ આજે આપણે એકઠા થયા છીએ, એમાંનો એક ઉપક્રમ એટલે શ્રી ધનરાજ નથવાણીએ કન્સીવ કરેલો એક આઈડિયા કે દ્વારકાધીશ પરના નવા ગીતો અને જૂના ગીતો રીએરેન્જ થઈને લોકો સુધી પહોંચે. એ જેને રીએરેન્જ કર્યા છે, જેનું મ્યુઝિક કન્સ્ટ્રક્ટ કર્યું છે ને નવા ગીતો કમ્પોઝ કર્યા છે, એ બીજું કોઈ નહીં, ધ વન એન્ડ ઓનલી ગુજરાતીમાં જ્યાંય પણ ક્યાંય પણ એનો પરિચય આપવાની આપણે જરૂર નથી, પાર્થિવ ગોહિલ. થેન્ક યુ પાર્થિવભાઈ. તમે નવા કમ્પોઝિશન્સ પણ કર્યા અને થોડા જૂના રીઇન્વેન્ટ કર્યા અથવા તો એને રીડિઝાઇન કર્યા, તો એની વાત થોડી કરશો? ચોક્કસ. સૌપ્રથમ ધનરાજભાઈનો એક આભાર માનવો પડે, કારણ કે એમણે જે વિચાર સાથે આવો એક અદ્ભુત આલ્બમ બનાવવાનો જે વિચાર રજૂ કર્યો અને મને એ તક મળી, એનો મને ખૂબ જ આનંદ છે. અને એમણે ખાસ કીધું કે આપણે એવા ગીતો બનાવવા છે કે યુથ પણ કનેક્ટ કરી શકે અને એ જે પોપ્યુલર જૂની ધૂનો છે એ અને નવી ધૂનો સાથે કરવી જોઈએ. અને કાજલબેન સાથે મને કામ કરવાનો મોકો મળ્યો અને એમનો પણ બહુ જ માર્ગદર્શનમાં મળ્યું છે. સો આઈ એમ રિયલી હેપી ટુ બી અ પાર્ટ ઓફ સચ એન અમેઝિંગ પ્રોજેક્ટ. તમે હમણાં જે રજૂ કર્યું એ કોને લખેલું હતું?
સાંઈરામ દવે નું આ નવું જ તદ્દન દ્વારકાધીશ પરનું ગીત જે કમ્પોઝ તમે કર્યું, અને અન્ય જૂના ગીતો પણ છે એના રાઇટર્સ કમ્પોઝરની વાત થોડી. જી, આશિષ દેસાઈજીના કોમ્પોઝિશન છે, પુરુષોત્તમ ઉપાધ્યાયના પણ છે, અને ઘણા ટ્રેડિશનલ ગીતો પણ છે, એટલે લગભગ 18-20 કલાકારો રાઇટર્સ સિંગર્સનો આમાં સમાવેશ થયો છે. અને ક્યા વાત હૈ, યસ. તો એ બધામાંથી થોડી થોડી ઝલક આજે આપણે જોઈએ. હવે પછી જે રજૂ થવા જઈ રહ્યું છે એ ઓરિજિનલી આલ્બમમાં એ ગીત હિમાલી વ્યાસ નાયકે રજૂ કર્યું છે, પણ અહીંયા તમારા અમદાવાદની જ બે સુંદર ટેલેન્ટેડ યંગ સિંગર્સ આપની સમક્ષ આવી રહ્યા છે, મોસમ અને મલકા. એક સુંદર મજાનું દ્વારકાધીશ પરનું ગીત લઈને આપ સૌની જોરદાર તાળીઓ એ યંગ ટેલેન્ટેડ બંને સિંગર માટે થઈ જાય. બાપુ એક વાત હંમેશા આમ ગંભીરતાથી આમ હળવાશથી કહે કે પુરુષ એ જ્ઞાનનું પ્રતીક છે અને સ્ત્રી એ ભક્તિનું પ્રતીક છે, અને જ્ઞાન હંમેશા ભક્તિ પાસે માથું ઝુકાવે. આવું બાપુ કહે. પણ ભક્તિનો એક એવો માર્ગ છે, મહર્ષિ વેદવ્યાસે કહ્યું છે કે ઈશ્વરના પ્રાંતમાં પહોંચવા માટે ભક્તિ એ શ્રેષ્ઠ માર્ગ છે, અને નવ રીતે થઈ શકે. એમાંની પ્રથમ ત્રણ એટલે કે શ્રવણ, કીર્તન અને સ્મરણ. ઈશ્વરનું સ્મરણ કરવું, એના કીર્તન કરવા અને કીર્તનો સાંભળવા, એ જ યોજનાના ભાગરૂપે આ રાજાધિરાજના ઓડિયો અને વિડીયો આલ્બમમાંથી આવી રહ્યું છે એક ત્રીજું ભક્તિ ગીત. એ બીજું કોઈ નહીં, નામ પડશે ને તમારા હાથ તાળીઓથી ગુંજી ઉઠશે. ગુજરાતના અત્યારે યંગ સેન્સેશનલ સિંગર, જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ કિંજલ દવે. Thank you.
જમુનાના કીર કદમ નિડાળે, જમુનાના કીર કદમ નિડાળે, હિંડો માંડ્યો કુંજન વન મેં, હિંડો માંડ્યો કુંજન વન મેં, શ્યામ ઝૂલે હિંડોળા કુંજન. તમારી સામે આવે છે કે જે ભગોચારણ નામના એક કવિએ વર્ષો પહેલા લખ્યું અને લગભગ ગુજરાતીમાં એ લોકગીત તરીકે આપણા મનમાં પ્રસ્થાપિત થઈ ગયું એવું એક ગીત, પણ જેનું નવું કમ્પોઝિશન, જે જુદા મ્યુઝિક એરેન્જમેન્ટ સાથે વર્ષોથી આમ તો જુદી રીતે પાર્થિવ ગોહિલ જ્યારે રજૂ કરે છે ત્યારે લોકચાહના મેળવે છે. એ ગીતના શબ્દો નહીં ખોલું, હું પાર્થિવભાઈને જ કહીશ કે આવીને ખોલે ફરી એક વખત. આ આલ્બમમાં એ ગીત સ્પેશિયલી લેવામાં આવ્યું છે કારણ કે દ્વારકાધીશને સમર્પિત આ ગીત પાર્થિવભાઈનું પણ પ્રિય ગીત છે અને આ આલ્બમમાં એકદમ સરસ રીતે લેવામાં આવ્યું છે. આલ્બમની બીજી માહિતી આપી દઉં તો તેમાં દલેર મહેંદી, ઉસ્માન મીર, આલાપ દેસાઈ વગેરે અનેક લોકોએ ગીતો ગાયા છે. એમાંનું આ ગીત પાર્થિવભાઈ પોતે જ ગાયું છે અને રેકોર્ડ થયું છે. જોરદાર તાળીઓ ફરી એક વખત પાર્થિવ ગોહિલ માટે. હે યોધા જી રે મારા વાલાને એ વઢીને કેજો જી, માને તો મનાવી લેજો જી. હે યોધા જી રે મારા વાલા વઢીને કેજો જી, મને તો મનાવી લેજો જી. હે યોધાજી રે મારા વાલાને એ વઢીને કેજો જી. એક વાર ગોકુળ આવો,
માતાજી ને મોઢે થાવો રે, એક વાર ગોકુળ આવો. અત્યારે તો આ ગીત અડધું અડધું જ લઈને અમે એક એક ઝલક જ દેખાડીએ છીએ, પરંતુ આ બધા જ ગીતો, 11 ગીતોનો એક ગુલદસ્તો છે, એ ઓડિયો સ્ટ્રીમિંગના દરેક પ્લેટફોર્મ પર આજ પછી અવેલેબલ છે. તો આપ સૌને ડાઉનલોડ કરી શકો છો, સ્ટ્રીમ કરી શકો છો. અને એક અડધું ગીત હજી એક આપની સમક્ષ રજૂ કરીશ, જે આલ્બમમાં દલેર મહેંદીજીએ ગાયું છે, એટલે એમના મિજાજનું એક ગીત છે. મિજાજ ફાસ્ટ છે, આપની તાલીઓનો સાથ મળશે તો મજા પડશે. એકાનો શ્યામ રે છોગાળો, નાગર નંદજી નો લાલો. કાનો શ્યામ રે છોગાળો, નાગર નંદજી નો લાલો. વાલો મોહન છે મોરારી, એ તો મોરલી રે વાળો. વાલો ગાયો નો ગોવાળો, એ તો ગોપાલ છે ગીરધારી. કે સૌની આશ કરે છે પૂરી, કે જેનું નામ છે કૃષ્ણ હરિ. એ સૌની આશ કરે છે પૂરી, કે જેનું નામ છે કૃષ્ણ હરિ. કારી વાલે નરસૈયાના નાથે, ઝેર તો પીધાતા વાલા મીરાબાઈના માટે. સુદામાની કાજે ખાધી તાંદલતાની ભાજી, આનંદે આરોગી વાલો થાય મારો રાજી. કોઈને કરે ના નિરાશ, પૂરી કરે સૌની આશ. વાલો કણ કણ માં છે કાન, એના પ્રેમનો પ્રકાશ ચારે કોર અજવાસ. વાલો રાધાજી નો શ્યામ, કે સૌની આશ કરે છે પૂરી, કે જેનું નામ છે કૃષ્ણ હરિ. કે સૌની આશ કરે છે પૂરી, કે જેનું નામ છે કૃષ્ણ હરિ. કાનો શ્યામ રે છોગાળો, નાગર નંદજી નો લાલો. વાલો મોહન છે મોરારી, એ તો મોરલી રે વાળો. વાલો ગાયો નો ગોવાળો, એ તો ગોપાલ છે ગીરધારી. એ સૌની આશ કરે છે પૂરી, કે જેનું છે કૃષ્ણ હરિ. એ સૌની આશ કરે છે પૂરી, કે જેનું નામ છે કૃષ્ણ હરિ. એ સૌની આશ કરે છે પૂરી, કે જેનું નામ છે કૃષ્ણ હરિ. એ સૌની આશ કરે છે પૂરી, કે જેનું નામ છે કૃષ્ણ હરિ.
बोलो द्वारिकाधीश की जय। क्या बात है, फरी एक वक्त आल्बम नो जिन विचार आव्यो ए धनराज नथवाणी माटे जोरदार ताड़ियो, अने ए आल्बम नी पाछळ रहेला तमाम ए रचयिताओ एना लिरिसिस्ट ना म्यूजिक कम्पोजर अरेंजर सिंगर्स बधा माटे एकवार जोरदार ताड़ियो थवी जोईए। ने हवे एक कृष्ण भक्त तरीके द्वारकाधीशना भक्त तरीके आपणा सौनी फरज ए छे के आल्बमना गीतो वधु ने वधु लोको सुधी आपणे पहोंचाड़िए शेर करिए ज्यारे आजे ए प्लेटफॉर्म पर उपलब्ध थशे त्यारे। थैंक यू वेरी मच पार्थिवभाई। हवे एक छेल्ली रचना शुं छे तमे कही दियो। इट्स एन ऑडियो विजुअल। यस, एटले आमां जे म्यूजिक कर्युं छे आपणी वच्चे उपस्थित छे हितेश प्रसाद, खास एनो उल्लेख जरूरी छे, आखू म्यूजिकनो अरेन्जमेंट एमणे कर्युं छे, अने खास अमे एक आरती एक कम्पोज करेली, पण धनराजभाई खास कीधुं के द्वारिकाना मंदिरमां जे प्रमाणे आरती थाय छे ए ज रिधम उपर आपणे करवी छे, एटले वी री रिकॉर्डेड ध होल थिंग, अने मनुभाई रबारी आपणी वच्चे उपस्थित छे एमणे शब्दो आप्या अने एक એ આરતી જે લખી છે એનું એક નાનકડું એડિટિંગ આજે વિડીયો સ્વરૂપે અમે રજૂ કરીએ છીએ, અને એ પછીનો કાર્યક્રમ પછી કાર્યક્રમના બીજા દોરમાં આપણે આગળ વધીશું। તો અત્યારે એક ઓડિયો વિડીયો રેકોર્ડિંગની એક ઝલક, બધા ગીતોની વિડીયો કરવાની ઈચ્છા છે અને થઈ પણ જશે। આમાં પણ ઘણા બધા ગુજરાતના ગણમાન્ય કલાકારોએ આ વિડીયોમાં તમને આરતી કરતા દેખાશે। તો ચાલો જોઈએ એક નાની ક્લિપિંગ અને પછી કાર્યક્રમ આગળ વધારીએ। ઓડિયો વિઝ્યુઅલ પ્લીઝ।
કાર્યક્રમના બીજા દોરમાં આપણે જઈએ. આજે એક સાથે ત્રણ ઘટના ઘટવાની છે. એકની ઝલક તમે જોઈ, બીજી બેની વાત આપણા પ્રિય વક્તા કરશે. એ અહીંયા મંચ ગોઠવાય, બીજી જેને કહેવાય કે આપણી જે બીજો તબક્કો છે એના માટે મંચ તૈયાર થાય ત્યાં સુધી એક નાની વાત મારે કરવી છે. હા, તમે લઈ આવી શકો છો. હા, મેં શરૂઆત કાર્યક્રમની સંતકવિ દાદુ દયાલથી કરી, જે અમદાવાદ જન્મ્યા હતા, પણ અમે આવીએ છીએ હાલાર જામનગરથી, જ્યાં પણ એક 16મી સદીમાં ઈસરદાસજી અમારા ભક્તકવિ થઈ ગયા એની એક વાતથી મારે વાત કરવી છે. ઈસરદાસજી વિક્રમ સંવત 1515 અને આ જ મહિનામાં શ્રાવણ સુદ 2 જન્મેલા. એનો એક પ્રસંગ યશવંતભાઈ ગઢવી અમારા બહુ સરસ રીતે કહે, અને કાજલબેન પણ એની પોતાના અંદાજમાં સરસ રીતે અનેક કાર્યક્રમમાં આ પ્રસંગ કહે છે, જે મારે અત્યારે તમને એટલે કહેવો છે કે સીધો કોઈ વ્યક્તિ સાથે મને જોડવો ગમશે. ઈસરદાસજી માછીમારના ગામ સચાણ અમારે અમારા જામનગર જિલ્લામાં, અને ત્યાં રહી અને ઈસરદાસજી ભક્તિ કાવ્યો લખે. એક ભાગવત પર એ કામ કરી રહ્યા હતા, હરિરસ. હરિરસ પર જ્યારે ઈસરદાસજી કામ કરી રહ્યા હતા ત્યારે એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયેલા, એટલા બધા ખોવાઈ ગયેલા, કે જ્યારે ઘરે એકવાર જમવા ગયા અને દીકરીએ જમવાનું પીરસ્યું, એમાં કઢીમાં રામરસ એટલે કે નિમક નહોતું, અને ઈસરદાસજીને ખબર પણ ન પડીને એ જમી ગયા. પાછળથી દીકરી અને એને ખબર પડી કે બાપુ તો જમી ગયા, એને ખબર જ ના પડી. પછી એને મજા પડવા લાગી એટલે કઢીમાં કે જમવામાં નિમક જ ન નાખે, અને ઈસરદાસજીને ખબર જ ના પડે, એ તો જમી જ લે. અને જ્યારે હરિરસ પર એનું લખવાનું કામ પૂરું થયું અમુક મહિનાઓ પછી અચાનક જ મિસ્ડ ઇટ, આમાં નિમક નથી, રામરસ નથી એને કહ્યું. તો દીકરીએ કહ્યું કે બાપુ છેલ્લા ઘણા દિવસથી નથી, તમારું ધ્યાન નથી. તો કે હરિરસમાં ધ્યાન હતું એટલે રામરસ મિસ નહોતો કરતો. આજે એ હરિરસ પૂરો થયો અને રામરસમાં ધ્યાન ગયું. આટલી જ તન્મયતાથી, ઇન્વોલ્વમેન્ટથી આજના કોઈ યુવા, એક એવા યુવા ઉદ્યોગપતિને વિચાર આવે કે દ્વારકાધીશ આજના લોકોમાં રીઇન્વેન્ટ થઈને, રીફોર્મ થઈને એક નવા સ્વરૂપમાં એને પહોંચાડીએ, જેને આપણે સૌ કનેક્ટ કરી શકીએ, આપણે સૌ આજના યુગના લોકો એની સાથે જોડાઈ શકીએ, એવું જેને હરિરસમાં છેલ્લા કેટલા મહિનાથી પોતાનું મન પરોવી દીધું, એ ધનરાજ નથવાણી માટે જોરદાર તાળીઓ થાય ફરી એક વખત. અને હવે આપણી વચ્ચે ઉપસ્થિત મહાનુભાવોને મંચ પર આવવા માટે હું આમંત્રણ આપીશ, પણ એ પહેલાં હું વિનંતી કરીશ આદરણીય પરિમલભાઈ નથવાણીને તેમજ શ્રી ધનરાજભાઈ નથવાણીને કે મંચ ઉપર આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને દોરીને મંચ પર લાવશે. પ્લીઝ વેલકમ સર, જોરદાર તાળીઓથી એમને આપણે મંચ પર બોલાવીએ. શ્રી જીતુભાઈ વાકાણી પ્રદેશ અધ્યક્ષ શ્રી ઉપસ્થિત છે, એમને પણ મંચ પર આવવા વિનંતી. માનનીય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય સૌરભભાઈ પટેલ, એમને પણ મંચ પર દોરી લાવશો. ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, હકુબાના નામથી જેવો અમારા વિસ્તારમાં ઓળખાય છે, એમને પણ મંચ પર આવવા વિનંતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા, દ્વારકાધીશ જેના મતક્ષેત્ર કાર્યક્ષેત્રમાં આવે છે એવા જામનગરના લોકલાડીલા સાંસદ શ્રી પૂનમબેન માડમ ઉપસ્થિત છે, એમને પણ મંચ ઉપર આવવા માટે આગ્રહભરી વિનંતી કરીશ. શ્રી જય શાહ અહીં ઉપસ્થિત છે, તેઓ પણ મંચ પર આવે એવી ધનરાજભાઈની ખૂબ જ ખૂબ જ આગ્રહભરી વિનંતી છે. અને એક નામ હું આદરપૂર્વક, કારણ કે અધ્યક્ષ આપણે છેલ્લે લઈ આવીએ એવી રીતે, આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી ઉપસ્થિત છે, વંદન કરીએ એમને. આદરપૂર્વક ધનરાજભાઈને વિનંતી કરીશ કે તેઓ એમને મંચ પર આપણા સૌ વતી દોરી લાવશે. આપની પાવન ઉપસ્થિતિ આજના આ કાર્યક્રમને એક જુદી જ પવિત્રતા અને ભક્તિ અને આધ્યાત્મના રંગે રંગી રહી છે. સર, આપણા તમામ મહાનુભાવો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. કાર્યક્રમના આગળના દોરમાં વિશેષ કોઈ એટલી બધી ફોર્માલિટી નથી, પણ આપણી વચ્ચે જ્યારે દ્વારકાધીશને યાદ કરતો કાર્યક્રમ રાજાધિરાજ આપણે કરી રહ્યા હોય ત્યારે દ્વારકાથી જ ખાસ પધારેલા દ્વારકા પૂજારી અને મંદિરના પ્રતિનિધિ શ્રી મુરલીધરભાઈ પૂજારી અને અશ્વિનભાઈ પુરોહિતને વિનંતી કરીશ કે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું તેઓ ખેસ અર્પણ કરી અને સ્વાગત અભિવાદન કરશે. દ્વારકાધીશના પ્રતિનિધિ શ્રી મંદિરથી અહીં ખાસ ઉપસ્થિત છે,
આદરણીય મુરલીભાઈ પૂજારી અને અશ્વિનભાઈ પુરોહિત, તેઓને વિનંતી કરીશ કે તેઓ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય વિજયભાઈ રૂપાણીનું આપણા સૌ વતી ખેસ અર્પણ કરીને સ્વાગત અભિવાદન કરશે. આદરણીય મુખ્યમંત્રીશ્રીનું તેઓ આપણા સૌ વતી ખેસ અર્પણ કરી અને સ્વાગત અભિવાદન કરી રહ્યા છે. અન્ય મહાનુભાવોમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી, માનનીય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય સૌરભભાઈ પટેલ, માનનીય મંત્રી શ્રી હકુભા જાડેજા, આદરણીય સાંસદ શ્રી પૂનમબેન માડમ, શ્રી જય શાહ અહીં ઉપસ્થિત છે, એમને પણ આપણા સૌ વતી ખેસ અર્પણ કરી અને સ્વાગત અભિવાદન કરશે. ખૂબ ખૂબ આભાર મુરલીધરભાઈ અને અશ્વિનભાઈ પુરોહિત, દ્વારકા મંદિરથી આપ અહીં ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં આગળ વધારીએ. આમ તો એક એવું વ્યક્તિત્વ કે જે કાર્યમાં વધારે વિશ્વાસ કરે છે, બોલવામાં નહીં. અમે જામનગર ખાતે અનેક કાર્યક્રમોમાં અને ગુજરાતભરમાં તમે એમને જોતા હશો કે એના વર્કથી, એના કાર્યથી ઓળખાય, લગભગ જાહેરમાં બોલવાનું ટાળે. પણ આજે વિચાર જ એમનો છે ત્યારે અમે આગ્રહપૂર્વક કર્યું કે આ વિચાર ક્યાંથી આવ્યો, એ અમલમાં મૂકવાની શરૂઆત કેમ કરી, અને એ વિચાર લોકો સુધી પહોંચાડવાનો તમને જે વિચાર આવ્યો એની થોડી વાત, થોડા શબ્દોમાં, કોઈ ફોર્મલ સ્પીચ વગર, દિલથી જે મનમાં આવે એ શેર કરજો. તો વિનંતી કરીશ ધનરાજભાઈ નથવાણીને કે તેઓ પ્લીઝ આ રાજાધિરાજ એને કઈ રીતે મનમાં ઉગ્યું અને આપણા સુધી કઈ રીતે પહોંચ્યું એની થોડી વાત કરે. જોરદાર તાળીઓ ધનરાજભાઈ માટે. ગુડ ઇવનિંગ એવરીવન. આઈ વોર્મલી વેલકમ શ્રી દ્વારકેશ લાલજી મહારાજજી, શ્રી ઓનરેબલ ચીફ મિનિસ્ટર શ્રી વિજયભાઈ રૂપાણી એન્ડ ધી ડિગ્નિટરીઝ ઓન ધ ડાયસ એન્ડ ધી ઓડિયન્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ એન્ડ ધી મીડિયા. ધીસ ઇઝ અ વેરી પ્રાઉડફુલ ડે ફોર અસ ટુ હેવ રાજાધિરાજ એઝ એન ટુ સેટ એન એક્ઝામ્પલ ઓફ દ્વારકા એન્ડ ટુ ક્રિએટ મોર એન્ડ મોર વિઝિબિલિટી ઓફ દ્વારકા ઇન ડિફરન્ટ પ્લેસીસ. So this was just a small initiative which I was very keen to present to everybody. Nanpanthi mara kaka ne papa ne badani sathe Dwarka regular javanu thayu chhe, etle Dwarka upar shraddha nanpanthi chhe, pan ene e shraddha ne mara mate chhe atyare, pan loko sudhi e shraddha poche ane loko ne jem Srinath ji ne Nathdwara ni je pichwai hoy chhe ane je Srinath ji na bhajan bane chhe e rite apne એક પ્રયાસ કર્યો છે જેનાથી કે દ્વારકાની પીછવાઈ લોકોના ઘર સુધી પહોંચે અને એના ભજન પણ લોકો સાંભળે અને દ્વારકાને વધારે ને વધારે મહત્વ મળે, એનો જ એક આ પ્રયાસ છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. મેં કહ્યું એમ એ શબ્દોના માણસ નથી, કાર્યના માણસ છે, એટલે ઓછા શબ્દોમાં પણ એનું કેટલું મોટું કાર્ય બોલી રહ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ. એક સરસ વાત મને કહેવાનું મન થાય કે જીવવાનો છે એ જ રસ્તો જા, જીવવાનો છે એ જ રસ્તો જા, હો તરસતો છતાં વરસતો જા, અને હાથ લાંબા કરીને ન જા કાયમ. આપણે ઈશ્વર પાસે હંમેશા હાથ લાંબા કરીને જઈએ, હાથ લાંબા કરીને ન જા કાયમ, કોઈ વેળા તો ત્યાં અમસતો જા. તો જેને ઈશ્વરે બધું જ આપ્યું છે એ જ્યારે ઈશ્વરને યાદ કરે તો આ અમસ્તી અમસ્તી એની મોજ, અને એમાં આપણને સૌને એને સામેલ કર્યા. ગુરુવર રવિન્દ્રનાથ ટેગોરે, ધનરાજભાઈ એક સરસ વાત કરી છે, ટેગોરે એમ કહ્યું કે ઈશ્વર તારી વાણી તો ખૂબ જ સરળ છે, હે ઈશ્વર તારી વાણી ખૂબ સરળ છે, પણ તારા વિશે જે સમજાવે છે ને એની વાણી ખૂબ અઘરી છે. પણ આપણી વચ્ચે આજે એક એવા વક્તા છે, એક એવા લેખિકા છે કે જેનો કૃષ્ણ પ્રેમ આપણે સૌ જાણીએ છીએ, કૃષ્ણાયનથી તેઓ વિશ્વભરમાં ગુજરાતીઓમાં છવાઈ ગયા, પણ જેની વાણી સરસ સચોટ આપણા હૃદય સુધી પહોંચે
અને જેને સાંભળવા કોઈ પણ વિષય પર ગમે, આજે એ ત્રણ વસ્તુઓ જે આપણી સામે ત્રણ ઘટના ઘટી છે રાજાધિરાજના ઉપક્રમે, રાજાધિરાજ નિમિત્તે પીછવાઈઓ દ્વારકાધીશની તૈયાર થઈ છે, સાથે સાથે સંગીત પણ થયું છે અને કોફી ટેબલ બુક પણ આવી રહી છે. એ ત્રણેય એલિમેન્ટ વિશે એમની સરળ, સચોટ અને ગહન શૈલીમાં, ગહન એનો અર્થ હોય છે શૈલી સરળ હોય છે, જોરદાર તાળીઓ ગુજરાતી ભાષાના શિરમોર વક્તા લેખિકા નાના દરતન કાજલોઝા વૈદ્ય માટે. પરમ પૂજ્ય દ્વારકેશલાલજીના ચરણમાં પ્રણામ, ઓનરેબલ ચીફ મિનિસ્ટરને પ્રણામ અને આપ સૌને મારા પ્રણામ. ધનરાજભાઈને પહેલીવાર મળી અને આ પુસ્તકની વાત થઈ અને આ પીછવાઈ જોઈ, આપણે આ ચિત્રો થોડા વખત પછી જોવાના છીએ. ત્રિલોક સોની એક એવું વ્યક્તિત્વ છે જેની આંગળીઓમાં સરસ્વતી વસે છે. એ હાથમાં પીંછી પકડે અને જાણે દ્વારકાધીશ એમની પાસે ચિત્રો કરાવે એટલા સુંદર ચિત્રો અહીં એમણે કર્યા છે. એમનો આખો પરિવાર આ ચિત્રો બનાવે છે. અને આ પીછવાઈ જોઈ ત્યારે મૂળ વિચાર તો માત્ર આલ્બમનો હતો. પછી મેં ધનરાજભાઈને કહ્યું કે એક પુસ્તક થવું જોઈએ અને આ પીછવાઈઓની સાથે આ પુસ્તકને આપણે રજૂ કરીએ. એક પણ વાર વિચાર કર્યા વગર એમણે કહ્યું કે હા ચોક્કસ કરો, પણ ટેક્સ્ટ ક્યાંથી લાવશો? અને એ જે ટેક્સ્ટ અમે એ પુસ્તકમાં મૂકી છે એ હરિવંશમાંથી, વિષ્ણુ પુરાણમાંથી. અમે એવા નાના નાના પીસ શોધ્યા છે કે જેમાં કૃષ્ણને દ્વારિકા સાથે સંલગ્ન કર્યા છે. આપણે બધા બાલ કૃષ્ણને ઓળખીએ છીએ, નટખટ લાલો, માખણ ચોરે, ગોપીઓ સાથે રાસ રચાવે, શ્રીમદ ભાગવતની કથા આપણે અનેક વાર સાંભળી છે. પણ એક પોલિટિકલ સ્કોલર, એક રૂથલેસ લીડર, એક એવો પ્રેમી જે લંપટ નથી, એક એવો રાજકારણી જે ખટપટીઓ નથી, આના વિશે આપણે ભાગ્યે જ કશુંક સાંભળ્યું છે કે ભાગ્યે જ કશુંક જાણીએ છીએ. સુદામાની કથા બધાને ખબર છે, પણ એ ક્યાં બની? એ દ્વારિકામાં બની. એ આ દ્વારિકા છે. અનાર્તપુરી, કુશસ્થલી, કેવા સુંદર નામ છે. પેરિપ્લસ નામની એક ગ્રીક પુસ્તકમાં દ્વારિકાનો બારાકે તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનો અર્થ એમ થયો કે ત્યારથી લોકો અહીંયા સુધી પ્રવાસ કરતા હતા. દ્વારિકા એક એવું બંદર હતું કે જ્યાં વિશ્વના મોટા વ્યાપારો થતા હતા. હમણાં પણ આનંદ નીલકંઠનનું પુસ્તક હું વાંચી રહી છું, જેની અંદર એમણે દ્વારિકાનો ઉલ્લેખ બહુ જ મોટા આવન જાવનના પોર્ટ તરીકે કર્યો છે. અને આ બધું આપણે કોઈ દિવસ જાણ્યું નથી, જે આપણા સુધી લઈ આવવાનું કામ ધનરાજ નથવાણીએ કર્યું છે. જોરદાર તાળીઓ એટલા માટે હોવી જોઈએ કે આપણે રાજસ્થાનના કૃષ્ણને તો જાણીએ છે, પણ આપણા કૃષ્ણને આપણે ક્યાં જાણીએ છેક યુપીમાંથી એણે વસવા માટે કઈ જગ્યા પસંદ કરી? ગુજરાત. ગુજરાત બે મોહનને જાણે છે. એક મોહન જે દરિયા કિનારે જન્મ્યા અને યમુના કિનારે એમણે દેહ ત્યાગ કર્યો, અને બીજા મોહન જે યમુના કિનારે જન્મ્યા અને એણે ગુજરાતના દરિયા કિનારે દેહ ત્યાગ કર્યો. આ બે મોહનની જ્યારે આપણે વાત કરીએ, અને બંને મોહન આપણા ઇતિહાસમાં, આપણા પુરાણમાં, આપણા જીવનમાં બહુ જ મહત્વના છે. હમણાં જ્યારે 370ની આટલી ચર્ચા ચાલે છે ત્યારે કૃષ્ણને યાદ કરવા જ પડે, કારણ કે એમણે મહાભારતમાં કહ્યું છે કે રાજા ક્ષમાશીલ ન હોઈ શકે. રાજા જો કરુણા કરવા માંડે તો પૂરું થયું, એ સજા કેવી રીતે કરે? એક એવો રૂથલેસ વોરિયર દ્વારિકામાં વસ્યો જેને આપણે કદી યાદ કરી શક્યા નહીં, અથવા જેને વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ. અને એ વોરિયરને, એ પોલિટિશિયનને, એ એવી વ્યક્તિને કે જેણે એના લગ્નો પણ પોલિટિકલ અલાયન્સ માટે કર્યા. મહાભારતનો એક ખૂબ જાણીતો પ્રસંગ છે કે જ્યારે પરીક્ષિત મૃત જન્મે છે, અને જ્યારે પરીક્ષિત મૃત જન્મે છે ત્યારે ખૂબ
ઉત્તરા ગુસ્સે થાય છે અને કૃષ્ણને જઈને કહે છે કે તમે તો કહેલું કે પાંડવોનો વંશ રહેશે, હવે જુઠ્ઠા છો તમે. દ્રૌપદી જઈને કૃષ્ણને બ્લેમ કરે છે અને ત્યારે કૃષ્ણ હાથમાં પાણીની અંજલિ લઈને 6 શ્લોક બોલે છે. એમાં છેલ્લા શ્લોકમાં એમ કહે છે કે મેં બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો આ બાળક જીવતું થાય. બ્રહ્મચર્ય કેવી રીતે? 8 પટરાણીઓ છે. અને ત્યારે સત્યભામા ઊભા છે, એ પૂછે છે કે આ શું કહી ગયા, હું સમજ્યો નહીં, બાળક જીવતું થયું, રડ્યું આ 6 શ્લોકથી. અને ત્યારે દ્રૌપદી એને કહે છે કે એના તમામ લગ્નો દેહ લગ્નો છે, એનું સ્નેહ લગ્ન ક્યાં છે? આવા કૃષ્ણની કથા છે દ્વારિકામાં. કદી સિંહાસન પર બેઠા નથી, રાજા થયા નથી, કિંગ મેકર છે, એવા કૃષ્ણની કથા છે. અને એનું પુસ્તક અમે તમારી સામે લઈને આવ્યા છીએ જેનું નામ રાજાધિરાજ. આ ગીતો જે અમે તમારા માટે બનાવ્યા છે એ સીડી એલ્બમનું નામ પણ રાજાધિરાજ. અને દ્વારિકાના કૃષ્ણને ઓળખવા માટે બીજો કોઈ ટાઇટલ મને જડ્યું જ નહીં. અમે લગભગ મને લાગે છે કે 8-10 ટાઇટલમાંથી પસાર થયા. ધનરાજભાઈએ મને કહ્યું અમે પણ બહુ બધું પસંદ કર્યું, પણ છેલ્લે જે સૂજ્યું એ એક જ અમને નામ સૂજ્યું અને એ સૂજ્યું રાજાધિરાજ. એનાથી મોટું કોણ છે? એના દરબારમાં જઈને ઉભારો તો તમારે માંગવું પણ ન પડે, તમે સુદામાની જેમ જઈને ઉભારો ને એને ખબર જ હોય કે તમે શું લેવા આવ્યા છો, એવો આ રાજાધિરાજ છે. એનું પુસ્તક આપ સમક્ષ મૂકતા મને ખૂબ આનંદ થાય છે. ધનરાજભાઈનો આભાર એટલા માટે માનવાનો કે કેટલા બધા એવા પુસ્તકો કે જેને મેં હાથ લગાડવાનો છોડી દીધેલો એની ટેક્સ્ટમાંથી ફરી એક વાર પસાર થવાનો મને એમણે ચાન્સ આપ્યો. કેટલાય દિવસોથી જે પુસ્તકો મારે વાંચવા હતા એ વાંચવા માટે એમણે મને અનુકૂળતા કરી આપી, એને માટે એમનો આભાર માનવાનો. અને આ પુસ્તક હું કરી શકીશ એવો મારામાં વિશ્વાસ મૂક્યો એને માટે આભાર માનવાનો. બીજી એક વાત મારે કહેવાની છે, એ કહેવાની છે કે આપણે જ્યારે આ યુવા પેઢી નવી એ લોકોને શ્રદ્ધા સાથે બહુ નિસ્બત નથી, એ લોકોને ઈશ્વરના સ્વરૂપ સાથે બહુ નિસ્બત નથી. ધનરાજભાઈ વિશે ખાસ વાત એટલા માટે મારે કરવી છે કે શ્રદ્ધા તો એક વાત છે, શ્રદ્ધા વિશે આપણે ચર્ચા ન કરીએ તો પણ એમની પાસે એક લોજિક છે, એમની પાસે ગુજરાતને જુદી રીતે મૂકી આપવાની એક જુદી દ્રષ્ટિ છે. દ્વારકાધીશ વિશેની વાત કરવાનો વિચાર આટલા બધા લોકોમાંથી કોઈને ન આવ્યો, એમને પહેલી વાર આવ્યો. આપણે બધા દ્વારકા જઈએ છીએ, આપણે બધા કૃષ્ણને ઓળખીએ છીએ, આપણે બધા પુસ્તકો વાંચીએ છીએ, પણ એક જ એવા વ્યક્તિને એવું મળી કે જેને એવો વિચાર આવ્યો કે ચલો દ્વારકાધીશ પર કંઈ કરીએ. શ્રીનાથજીના કેટલા પેઇન્ટિંગ્સ આપણે જોયા અને છેલ્લા કેટલા બે વર્ષથી આ પ્રોજેક્ટ પર એકલા કામ કરી રહ્યા છે, અમે તો બધા છેલ્લે ગાડીમાં ચડ્યા છીએ. એટલે 2 વર્ષથી જે પ્રોજેક્ટ એમણે પોતાના મનમાં કેટલી સરસ રીતે પંપાળીને ઉછેરીને સાચવીને મોટો કર્યો એ પ્રોજેક્ટ આજે તમારી સામે મૂકતા એમને કેટલો આનંદ થતો હશે એ હું નથી કલ્પી શકતી. યુવાનોએ ઈશ્વરને જુદી રીતે જોવો જોઈએ એવું એ માને છે, માત્ર શ્રદ્ધાથી નહીં લોજિકથી પણ. અને જો કૃષ્ણને લોજિકથી સમજવા હોય તો માત્ર દ્વારકાધીશ એક જ એવું સ્વરૂપ છે જેની પાસે લોજિક છે, જેની પાસે પોતાના પોલિટિકલ વિચારો છે, અને એ પોલિટિકલ વિચારો હવે યુવાધન સુધી પહોંચે એવું ધનરાજભાઈ ઈચ્છે છે, માટે હું માનું છું આ વિચાર તમારા સુધી એ લઈ આવ્યા છે. આજે પણ હું તો નહીં જ બોલું એવું એમણે છેક સુધી ચલાવેલું, એ કઈ રીતે માની ગયા મને નથી ખબર, પણ છેલ્લે સુધી ના હું નહીં. પણ જેનો વિચાર છે એણે જ પોતાનો વિચાર આપના સુધી મૂકવો જોઈએ એવો અમારો સૌનો આગ્રહ એમણે માન્યો, જેનો મને આનંદ છે. આ અદ્ભુત પુસ્તક તૈયાર થયું છે, આ પિછવાઈઓ સજીવન છે, એમાંની ટેક્સ્ટ બહુ જ સુંદર રીતે તૈયાર કરવામાં આવી છે, અને આ પુસ્તક આપની સમક્ષ માત્ર અને માત્ર ધનરાજ નથવાણીના વિચાર તરીકે આવે છે. અમે તો બધાએ એમણે જે કહ્યું એ કરી બતાવ્યું છે, પણ એમનું સપનું છે જે આજે તમારી સામે સાકાર થઈને આવી રહ્યું છે. હી ડિઝર્વ્સ અ બિગ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ. મેં એવું જોયું છે કે માણસો વારસામાં
મકાન આપે, દુકાન આપે, જમીનો આપે, ખુશ થાય તો કંઈ ભેટ આપે, પણ આ તો સપનું તમારા બધાની વચ્ચે વહેંચી રહ્યા છે. અને એમનું સપનું જે નજાકતથી એમણે પંપાળીને મોટું કર્યું છે, એટલી જ નજાકતથી તમે આ પુસ્તકને, આ સંગીતને સાંભળશો તો હું માનું છું એમનો વિચાર તમારા સુધી પહોંચશે. બહુ લાંબી વાત કરવાની નથી, આપણે બહુ જ બધા વક્તાઓને સાંભળવાના છે, પણ દ્વારિકા એક સુંદર ટુરિસ્ટ પોઈન્ટ બને, દ્વારકાધીશનું મહત્ત્વ આપણે સૌ સમજીએ અને એની સાથે જોડાયેલા કૃષ્ણના એક જુદા સ્વરૂપને આપણે ઓળખીએ, એવા વિચાર સાથે ધનરાજભાઈ એ આ ઇનિશિયેટિવ લીધો છે. અને હું ઈચ્છું કે આપણે બધા એમના ઇનિશિયેટિવમાં એમની સાથે રહીએ અને બીજા આવા અનેક પુસ્તકો થાય, આવા અનેક આલ્બમ્સ થાય અને દ્વારકાધીશ વધુ ને વધુ તમારા સુધી પહોંચે, એટલી શુભેચ્છા સાથે તમારા માના કૃષ્ણને પ્રણામ કરી ને મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર કાજલબેન. કાજલબેન એમની શૈલીમાં સરસ રીતે દ્વારકાધીશના શ્રી કૃષ્ણના એ સ્વરૂપને આપણી સમક્ષ મૂક્યું. અને વિશેષ કોઈ સમય ન લેતા હવે આવી ગયો છે એ સમય કે જ્યારે એક સાથે ત્રણ ઘટના, મેં કહ્યું કે આજે ઘટવાની છે, સાહિત્ય અને સંગીત બંને જેમાં સમાયેલ હોય એવી, આપણે સૌએ અત્યારે ભેગા થઈને એક એવી ઘટનાના સાક્ષી થવાનું છે કે દ્વારકાધીશ પરનું ઓડિયો આલ્બમ અને પીછવાઈઓ અને સાથે સાથે પીછવાઈઓ પર બનેલું કોફી ટેબલ પુસ્તક, ત્રણેય એક સાથે આપણી વચ્ચે અત્યારે આવી રહ્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે, તમામ મહાનુભાવના હસ્તે આપણે એ ઉદ્ઘાટનની વિધિ તરફ આગળ વધી રહ્યા છે. હું વિનંતી કરીશ કે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ મંચ ઉપર ઉપસ્થિત તમામ ગણમાન્ય મહાનુભાવો, પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ તેમજ તમામ એ ગણમાન્ય અતિથિઓને કે તેઓ આમાં જોડાય અને આ ત્રણેય નવા દ્વારકાધીશ પરના સર્જનો રાજાધિરાજ આપણી વચ્ચે મૂકે, પ્લીઝ એ લઈ. અને આપણે સાથે સાથે જે પીછવાઈઓ જેમને ચિત્ર ડ્રોઈંગ કર્યું છે, કાજલબેને જેમને કહ્યું, એ ત્રિલોકભાઈ, ત્રણેય સર્જકો પાર્થિવ ગોહિલ અને કાજલ ઓઝા વૈદ્ય, આ ત્રણેય સર્જકો પણ મંચ પર એમની સાથે જોડાય એવી ધનરાજભાઈની પર્સનલ આગ્રહભરી વિનંતી છે. પાર્થિવભાઈ, કાજલબેન, પ્લીઝ. પાર્થિવભાઈ આવી ગયા છે મંચ પર અને ત્રિલોકભાઈ, ત્રિલોકભાઈ પ્લીઝ મંચ પર આવશો આપ. જય દ્વારકાધીશના જય ઘોષ સાથે આ આપણે વિમોચન કરાય. બોલો બધા એક સાથે, જય દ્વારકાધીશ. રાજાધિરાજ પીછવાઈ, રાજાધિરાજ આલ્બમ અને રાજાધિરાજ પરનું કોફી ટેબલ પુસ્તક આજે આપણા સૌ વચ્ચે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે અને તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આવી ગયું છે, ત્યારે આપ સૌની તાળીઓ અવિરત ચાલુ રહેવી જોઈએ. પીછવાઈ પણ અહીંયાથી અનવીલ થવાની છે, જરા પણ અટકવી ના જોઈએ એવી વિનંતી. એક યાદગાર ક્ષણ ના સાક્ષી થવાનું સદભાગ્ય અહીં ઉપસ્થિત આપણા સૌને થયું છે, ત્યારે કાજલબેને કહ્યું એમ પીછવાઈ એ મૂળભૂત રાજસ્થાની ને અલવર પ્રદેશનો આ એક આર્ટ ફોર્મ છે જે મુખ્યત્વે કૃષ્ણ ભક્તિ માટે દોરાતા ચિત્રો, ખાસ કરીને એ સમયમાં જ્યારે અક્ષર જ્ઞાન નહોતું ત્યારે વાર્તાઓ પીછવાઈ પર દોરાઈ એ સ્વરૂપે કહેવામાં આવતી, જેનો સંસ્કૃત અર્થ છે પીચ, એટલે કે પાછળ, અને ટીંગાઈ શકે વાય, એ લટકી શકે એવા આર્ટ ફોર્મ, એટલે કે કાગળ અથવા તો કાપડ પર દોરાતું આ એક યુનિક આર્ટ ફોર્મ. પહેલીવાર એમાં દ્વારકાધીશજીની પીછવાઈઓ આવી રહી છે.
અને કાર્યક્રમમાં આગળ વધતા એક બીજી સરપ્રાઈઝ એલિમેન્ટ સાથેની ઇવેન્ટ અમે લઈ આવીએ. દ્વારકાધીશ રણછોડરાય કહેવાયા એની પાછળની કથા આપણે સૌ જાણીએ છીએ. એના પરમ ભક્ત બોડાણા અને ડાકોરની વાત કોઈનાથી છુપાયેલી નથી. ત્યારે એના પરનું એક સરસ મજાનું ભજન અને ગીત આ આલ્બમમાં છે. આલ્બમમાં એ કીર્તિદાન ગઢવીએ ગાયું છે અને અહીંયા પણ કીર્તિદાનભાઈ ઉપસ્થિત થયા છે. હું વિનંતી કરીશ એક જબરજસ્ત લોક ગાયકીનો, ગુજરાતી ગાયકીનો એક ખમીરવંતો અવાજ કીર્તિદાનભાઈ મંચ પર આવે. કોઈએ કહ્યું છે ને કે કૃષ્ણ કોઈને સમજાણા કોઈને ના સમજાણા, કૃષ્ણ કોઈને સમજાણા કોઈને ના સમજાણા, કૃષ્ણ કોઈ પર ખીજાયા કોઈ પર રીઝાયા, પણ દ્વારિકાના નાથ જેના થકી ડાકોર લગ લંબાયા એ હતા એના પરમ ભક્ત બોડાણા. તો ચાલો કીર્તિદાનભાઈને તાળીઓ સાથે મંચ પર આવકાર આપીએ. જય દ્વારકાધીશ. બે હાથ ઊંચા કરીને બોલશો તો હું વધુ રાજી થઈશ ને દ્વારકા વાળો ખૂબ રાજી થાય. જય દ્વારકાધીશ. સાચવે સૌનું ટાણું, પ્રેમ ને વસ થઈ હરજી મારો સાચવે સૌનું ટાણું. પરિસભામાં દ્રૌપદી ના પૂર્યા ચિરનવસે નવાણું, પ્રેમ ને વસ થઈ હરજી મારો સાચવે સૌનું ટાણું. પરિસભામાં દ્રૌપદી ના પૂર્યા ચિરનવસે નવાણું, બોડાણાનું ગાડું હાંકે રે, બોડાણાનું ગાડું હાંકે રે, મારો દેવ દ્વારકા મેં તો મુ જાણા ગમડાવ્યો
राग के तारो जेल मा जेले हार पहरावे देव द्वारका वालो बोडाणा नू गाडू हा के रे ओ हे मारो देव द्वारका वालो भजन ना वेद बांके रे मारो देव द्वारका वालो धन्यवाद धन्यवाद આપણી વચ્ચે માનનીય નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ઉપસ્થિત થઈ ચૂક્યા છે તેમનું અમે હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ આપ સૌ જોરદાર તાળીઓથી એમની અહીંની ઉપસ્થિતિને અમારા વતી આવકારશો મેં શરૂઆતમાં કહ્યું એમ કાર્યક્રમમાં વિશેષ ફોર્માલિટી નથી એટલે થોડુંક આપણે સરસ રીતે પણ આમ કેઝ્યુઅલી મોજ મનની આનંદ આવે એ રીતે આગળ વધી રહ્યા છીએ ત્યારે અમને ચાલુ કાર્યક્રમે જ ધનરાજભાઈને અને મને એક વિચાર આવ્યો કે પુસ્તકનું કોફી ટેબલ પુસ્તક અને સીડી બંને આપની સમક્ષ આવી ગયા આલ્બમ તો એની પ્રોસેસની વાત ખાસ કરીને આલ્બમના ટેક્સ્ટની વાત અને તમે જ્યારે એ ઓડિયો આલ્બમ સાંભળશો કોફી ટેબલનું ટેક્સ્ટ અને ઓડિયો આલ્બમ એમાં કાજલબેનની કોમેન્ટ્રી અને નરેશન છે તો ફરી એક વખત હા આ વિશ્વનો પહેલો કાર્યક્રમ છે કે એક જ વક્તા વન્સ મોર થાય બોલો તો એ વક્તાને ફરી એક વખત મંચ પર બોલાવીએ અને 5 મિનિટ એ એમની પ્રોસેસની વાત આપણને કરે એવી અમારી સૌની ઈચ્છા છે કાજલબેન માટે ફરી એક વખત બીજી વાર જોરદાર તાળીઓ થેન્ક યુ કાજલબેન વુડ લાઈક ટુ નો સ્પેશિયલી ધ પ્રોસેસ ઓફ ધ ટેક્સ્ટ હાઉ યુ સિલેક્ટેડ એક્ચ્યુઅલી મારા કરતા કીર્તિદાનભાઈને વેન્સ મોર કરાવવા જેવું હતું પણ જે વાત મારે કરવી છે દ્વારકા આમ જે પુસ્તક અમે તૈયાર કર્યું એને વિશે જ્યારે હું ટેક્સ્ટમાંથી પસાર થતી હતી પહેલાં ગીતો અમે પસંદ કર્યા પાર્થિવભાઈની સાથે અને જ્યારે ગીતો પસંદ કર્યા ત્યારે એમણે કહ્યું કે થોડા નવા પણ લખાવવા છે એટલે તુષારભાઈ સાંઈરામ દવે મનુભાઈ અહીંયા છે બધા પાસે અમે ગીતો લખાવ્યા અને આ જે ગીતો તમે સાંભળશો અથવા સાંભળી રહ્યા છો એમાં બહુ જ ખૂબસૂરતીથી દ્વારિકાની વાત વણી લેવામાં આવી છે વિચારીએ તો સમજાય કે જે કદી રાજા નથી થયો એને માટે આખી અનંતભાઈ આપણી વચ્ચે છે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ અનંત અંબાણી જે ખાસ આ કાર્યક્રમ માટે અમદાવાદ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે આપનું સ્વાગત છે અનંતભાઈ તો આ પુસ્તક વિશે નાનકડી વાત કરીને મારી વાત પૂરી કરું આપણે અનેક વક્તાઓને હજી સાંભળવાના છે ગીતો જ્યારે પસંદ કર્યા ત્યારે અમે ટ્રેડિશનલી આ ગીતોને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આ ટેક્સ્ટ અમે હરિવંશ પુરાણ વિષ્ણુ પુરાણ અને બીજા એવા પુસ્તકોમાંથી પસંદ કરી છે કે જેમાં કૃષ્ણનો ઉલ્લેખ યોગેશ્વર તરીકે કરવામાં આવ્યો છે જ્યાં રાધા નથી આપણને કોઈને ખબર નથી કે રાધા ખરેખર એક્ઝિસ્ટ કરતા હતા કે નહોતા કરતા મહાભારતમાં ક્યાંય કૃષ્ણના ચમત્કારોની કથા નથી મહાભારતમાં એને માત્ર પોલિટિકલ સ્કોલર તરીકે આપણી સામે મૂક્યા છે ચમત્કારોની કથા માત્ર ભાગવતમાં દશમ સ્કંધમાં કરવામાં આવી છે બાળક તરીકે
એ સિવાય ક્યાંય ચમત્કારોની વાત નથી. અને એ ચમત્કારોને બાજુએ મૂકીને બાળક સિવાયના કૃષ્ણની વાત અમે તમારા સુધી આ રાજાધિરાજમાં લઈ આવ્યા છીએ. પાર્થિવભાઈએ આ બધા ગીતોને રીક્યુરેટ કર્યા છે, જૂના ગીતોને ફરીથી રીક્યુરેટ કરીને, રીઅરેન્જ કરીને તમારી સામે નવા સંગીત સાથે મૂકવાનું એમણે સાહસ કર્યું છે. ખરેખર નવાઈની વાત તો એ છે કે આ ગીતો જેટલા પણ નવા તમારી સામે મૂકાશે એ બધા જ સરખામણી કરવાના છે કે આ પહેલાં આમ હતું ને હવે આમ છે. પણ હું માનું છું કે આપણે નવા કાને નવા ગીતો સાંભળવાનો પ્રયાસ કરવો જોઈએ. અને છેલ્લી એક વાત જે મારે દ્વારિકા વિશે કરવી છે એ કરવી છે. 52 ગજની ધજા ચડે છે. વિશ્વમાં ક્યાંય પણ કોઈ પણ મંદિર એવું નથી કે જેમાં આવડી મોટી ધજા ચડતી હોય. અને ધજા જ્યાં ચડે ને ત્યાં હું માનું છું એ એ વ્યક્તિ, એ ઈશ્વર, એ મંદિર, એની એટલી તાકાત હોવી જોઈએ કે ધજાને ઝેલી જાય. દ્વારકાધીશનું મંદિર એકમાત્ર છે જે 52 ગજની ધજાને પોતાની ઉપર ઉપાડે છે. એટલે આ 52 ગજની ધજાવાળો બોડાણાનું ગાડું જે હાંકે છે, સુદામાનું ઘર ભરી દે છે, મીરાના ઝેરનો પ્યાલો અમૃત કરી દે છે. બહુ ઓછા લોકોને ખબર છે કે મીરા છેલ્લે દ્વારિકા પહોંચ્યા હતા. રાજકોટ પાસે શિયાણી ગામ છે, ત્યાં મીરાનું મંદિર છે. અને એમ કહેવામાં આવે છે કે મીરા ત્યાં એક રાત રોકાયેલા દ્વારિકા પહોંચ્યા એ પહેલાં. અને જે દ્વારકાધીશની મૂર્તિ આપણે આજે જોઈએ છે મીરા એમાં સમાઈ ગયેલા એવું લોકો માને છે. કોઈ જોવા નથી ગયું, ઈશ્વર તો શ્રદ્ધાનો વિષય છે, પણ મીરા છેલ્લે ત્યાં હતા. એટલે હું તો જેટલી વાર દ્વારકાધીશના દર્શન કરું એટલી વાર મને એની જોડે મીરાના દર્શન થાય જ છે. 8 પટરાણીઓની સાથે રાધા માટે ઝૂરતો આ એક એવો ઈશ્વર છે જેણે પોતાના અંગત સુખોનું બલિદાન આપીને અખંડ આર્યાવર્તનું સપનું જોયું છે. સરદાર પટેલ હોય કે કૃષ્ણ, એણે અંતે ભારતને એક કરવાનું સપનું જોયું છે. એવા કૃષ્ણને યાદ કરીએ, એવા કૃષ્ણની વાત કરીએ, એવા કૃષ્ણની વાતનો વિસ્તાર કરીએ, કારણ કે આપણા ગુજરાતના કૃષ્ણ છે. જો આપણે ગુજરાતી હોઈએ તો આપણે આપણા ગુજરાતી કૃષ્ણને યાદ કરવા જોઈએ. અને એવા કૃષ્ણની વાત સાથે અમે આ તમારે માટે તૈયાર કર્યું છે. આઈ હોપ યુ લાઈક ઇટ. વી હેવ પુટ ઓલ અવર બ્લડ, સ્વેટ એન્ડ ટોઇલ ઇન ઇટ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર કાજલબેન. અને આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમજ શ્રી અનંતભાઈ અહીં ઉપસ્થિત છે. ત્યારે એમને હું વિનંતી કરીશ કે ખેસ અર્પણ કરીને આપણા સૌ વતી દ્વારકાથી ખાસ પધારેલ મુરલીધરભાઈ અને અશ્વિનભાઈ પુરોહિત એમને ખેસ અર્પણ કરી અને આપણા સૌ વતી સ્વાગત અભિવાદન કરશે. દ્વારકા મંદિરના પૂજારીઓના પ્રતિનિધિ શ્રી મુરલીધરભાઈ અને અશ્વિનભાઈ મંચ ઉપર છે. અને રાજાધિરાજ જે કોફી ટેબલ પુસ્તક સ્વરૂપે અને ઓડિયો આલ્બમ તરીકે પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે એ આપણે એમને આપીએ. અને ઉપસ્થિત તમામ આદરણીય મહાનુભાવો, મહેમાનો, માનનીય મુખ્યમંત્રી શ્રી અને બધાને એક આગ્રહભરી વિનંતી કરવાની કે હવે આપણી સાથે અનંતભાઈ અને નીતિનભાઈ જોડાયા છે ત્યારે એક ફોટો ઓપોર્ચ્યુનિટી માટે જો આપ ફરી અમારી સાથે ઊભા થાવ તો આ યાદગાર ક્ષણને ફરી આપણે કંડારી શકીએ કેમેરામાં, એવી એક આપ સૌને તકલીફ આપવાની વિનંતી કરવાની. થેન્ક યુ. આપના હાથમાં એ પુસ્તક અને ઓડિયો આલ્બમ સાથે આ ક્ષણને આપણે કેમેરામાં કેદ કરવી છે. અને આપણી સાથે જે ચિત્ર પૂરું કરતા બે મહાનુભાવો જોડાયા છે ત્યારે ધનરાજભાઈ આપ પણ થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. અને હવે કાર્યક્રમ આગળ વધારતા હું વિનંતી કરીશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીને કે તેઓ
આશીર્વચન આપી આજના કાર્યક્રમને એક દીર્ઘાયતાબ્જ નયનમ નયનાભિરામમ શ્યામમ સુકોમલતરમ વપુરા દધાનઃ ભૂયાન મદીય હૃદયાં ભુજમધ્યવર્તી શ્રી દ્વારિકા નગર નાગર ચક્રવર્તી. આજે ગીત વાદ્ય અને નૃત્ય કલાનિધિ કૃષ્ણનું અહીંથી કલાના માધ્યમથી સંગીતના માધ્યમથી જ્યારે નથવાણી પરિવાર આપણને દર્શન કરાવી રહ્યું છે, અમદાવાદ બેઠા બેઠા દ્વારકા પહોંચાડી રહ્યું છે, ત્યારે મારી વાતની શરૂઆત મંચસ્થ મુખ્યમંત્રી મહોદય શ્રી વિજયભાઈ, મંચસ્થ સર્વ મહાનુભાવ પરિમલભાઈ અને ધનરાજભાઈના મનોરથ સ્વરૂપે જ્યારે આ દિવ્ય અનુષ્ઠાન સંપન્ન થઈ રહ્યું છે, ત્યારે સંપન્ન હોવું, એની સાથે પ્રસન્ન હોવું અને પાછું એની સાથે પ્રપન્ન હોવું, આ ત્રણેય એક સાથે એક જ પરિવારમાં હોવું એ કૃષ્ણ કૃપાનું જ કારણ છે. દરેક સંપન્ન વ્યક્તિ પ્રસન્ન હોય એ જરૂરી નથી, અને દરેક જે સંપન્ન છે એ પ્રસન્ન હોય અને સાથે પ્રપન્ન પણ હોય, ધર્મમાં પણ એની રુચિ હોય એ જરૂરી નથી, પણ આ પરિવારમાં દ્વારકાધીશે ત્રણેય આપ્યું છે તે માટે ધનરાજભાઈ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ મારી પ્રભુ પ્રાર્થના. કૃષ્ણ એવું શું છે તારા નામમાં કે તારી વાંસળી પડઘાય છે આખા ગામમાં? કૃષ્ણ એવું શું છે તારા નામમાં કે આ તારી વાંસળી પડઘાય છે આખા ગામમાં? વીજળી ઝબૂકીને વાદળમાં શમી, જુઓ આજે રાધા સમાઈ ગઈ શ્યામમાં. આજે રાધા શ્યામમાં સમાઈ રહી છે ત્યારે મેઘાડંબર થઈ રહ્યું છે, ગર્જનાઓ થઈ રહી છે, અને વીજળી ઝબૂકી વાદળમાં શમી, આજે રાધા સમાઈ ગઈ શ્યામમાં. હું જ્યારે કાજલબેનને શ્રવણ કરી રહ્યો હતો અને આ કોફી ટેબલ બુકની વાત જ્યારે આવી, ત્યારે આ એક એવું ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યું છે કે જે કોફીની કડવાશને મધુરાધિપતિ રખિલમ મધુરમ મધુરાશમાં પરિવર્તિત કરવાનો છે. ઇફ યુ કેન ટર્ન યોર વરીઝ ઇન વર્શિપિંગ, ઇફ યુ કેન ટર્ન યોર વરીઝ ઇન વર્શિપિંગ, રાજાધિરાજ કૃષ્ણ કેન ચેન્જ યોર બેટલ્સ ઇન બ્લેસિંગ્સ. He can change your battles in blessings if you can turn your worries in worshiping. અને આજ કૃષ્ણ નામની વિશેષતા છે. આજે કલાના માધ્યમથી જ્યારે કૃષ્ણને આપણે ચિત્રકલાના માધ્યમથી દર્શન કરી રહ્યા છે, આપ વિચાર કરો જિસકી રચના ઇતની સુંદર વો કિતના સુંદર હોગા. જેનું ચિત્રનું દર્શન કરીને આપણા મનમાં ભાવ જાગી રહ્યું છે, પ્રત્યક્ષ જ્યારે તમે દ્વારકાધીશની સામે ઊભા થાઓ ત્યારે કૃષ્ણ કેવો લાગતો હશે, એ કેવો હશે, એનું સૌંદર્ય કેવું હશે, તો વિશેષ વિસ્તારની વિવક્ષા ના કરતા અલ્પ સમયમાં શ્રી કૃષ્ણને રાજા અમરીશનું સ્મરણ થઈ રહ્યું છે. હું જ્યારે દ્વારકાથી પધારેલા બધા જ વિપ્રવૃંદને અહીંથી પ્રણામ કરી રહ્યો છું. રાજા અમરીશ 52 મણ કાળી મરીનું ખાલી નેઘભોગ લાગે, જેમાં 52 મણ કાળી મરી વપરાય એટલું ભોગ રાજા અમરીશ દ્વારકાધીશને ભોગ ધરે, અને દ્વારકાધીશ પ્રેમથી અરોગે, કારણ કે ભોગ ધરવા માટે દાળ દળવા માટે સ્વયં રાજા અમરીશ એમની બે રાણીઓ સાથે બેસે. જેઠ વૈશાખની ગરમી હોય અને રાજા અમરીશ લોટ દળી રહ્યા છે, પરસેવો શરીર પર ઉતરી રહ્યો છે, એક સેવકે રાજા અમરીશનું આ દ્રશ્ય સામેથી પસાર થતા જોયું અને ક્ષણભર માટે ઊભો રહ્યો. ઊભા રહીને અને રાજા અમરીશે જોયું, એક અદ્ભુત દ્રશ્યનું દર્શન એણે કર્યું, અને રાજા અમરીશે જોયું કે રાજા અમરીશ ભાવથી આંખ બંધ કરી સ્મરણ કરતા જાય, ભોગ ધરવા માટે દાળ દળતા જાય, બંને રાણીઓ મુઠ્ઠી ભરી ભરીને એમાં દાળ નાખતી જાય, એક લોટ સંકેલતી જાય, આ સેવા જ્યાં થઈ રહી હતી ત્યાં પેલા પસાર થતા સેવકે જોયું કે સ્વયં દ્વારકાધીશ ચતુર્ભુજ સ્વરૂપે
રાજા અમરીશની પાછળ ઊભા રહી અને પંખો કરી રહ્યા છે. પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા, ખુદ કા માન ભલે ટલ જાય પર ભક્ત કા માન ન ટલતે દેખા. અને જ્યારે કૃષ્ણ કૃપા કરે છે ત્યારે ક્યારે પણ કૃપણતા કરતો નથી. એ કૃષ્ણ કૃપા હિ કેવલમ કલિકાલમાં કલિકલમશને ધોવા માટે કૃષ્ણ કૃપા એ મુખ્ય સાધન છે. ફરી એકવાર ધનરાજભાઈના આ અનુષ્ઠાન માટે મારા ખૂબ ખૂબ અભિનંદન. મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી. આપની આ વાણીથી આજે અમે ધન્યતા અનુભવી રહ્યા છીએ. એક શુભેચ્છા સંદેશ જે મને આપની સૌની વતે વહેંચવો ગમે પરમ પૂજ્ય મોરારી બાપુ તરફથી આવ્યો છે. પરમ સ્નેહી શ્રી હર્ષભાઈ તથા સૌ મારા જય સિયારામ, મૌન તથા થોડી અચાનક આવી લીધેલે કાર્યક્રમની કારણે હાજર રહી શકીશ નહીં. રાજાધિરાજના મંગલમય કાર્યક્રમ માટે પ્રસન્નતા અને શુભકામના. સૌને પ્રણામ. રામ સ્મરણ સાથે ચિત્રકૂટ ધામ તલગાજરડા 8 ઓગસ્ટ 2019. પૂજ્ય મોરારી બાપુશ્રીને અહીંથી અમે વંદન કરીએ છીએ. અને હવે વિશેષ સમય ન લેતા માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી વિજયભાઈ રૂપાણીને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. આપને અમે ત્યાં જ માઇક આપી દઈશું. જોરદાર તાળીઓ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. થેન્ક યુ. અત્રે મંચ ઉપર ઉપસ્થિત પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ, નાયબ મુખ્યમંત્રી માન્ય શ્રી નીતિનભાઈ, સાથી મંત્રી માન્ય સૌરભભાઈ, માન્ય ધર્મેન્દ્રસિંહભાઈ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ, ભાઈ શ્રી અનંતભાઈ અંબાણી, પરિમલભાઈ, ધનરાજભાઈ, પૂનમબેન, જયભાઈ, અત્રે ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ ધનરાજભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દ્વારિકાને સમગ્ર વિશ્વના સ્થિતિજ ઉપર એની ઓળખ વધે. અને દ્વારિકા એટલે શ્રી કૃષ્ણ, અને કૃષ્ણની બધી જે એમના કૃતિઓ હતી, અલગ અલગ સ્વરૂપે કૃષ્ણ હતા, એમને એ આલ્બમ અને સાથે સાથે કોફી બુક દ્વારા એમને આ પ્રયત્ન કર્યો છે. સ્વાભાવિક છે કે દ્વારકાનું મહત્વ સમગ્ર દેશ માટે, દેશના ભવ્ય ઇતિહાસ મહાભારત અને એ સંદર્ભે અતિ મહત્વનું છે. ત્યારે દ્વારિકા જે તીર્થધામ તરીકે આ મૂકવા માટેનો એમનો રાજાધિરાજ પુસ્તક દ્વારા અને સાથે સાથે પેઇન્ટિંગ દ્વારા અને ગીતો કૃષ્ણના એમનું પણ એમને જે આલ્બમ બનાવીને લોકો વચ્ચે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. ધનરાજભાઈએ નાની ઉંમરે બહુ મોટું કામ કર્યું છે. કારણ કે દ્વારકા અને નાની ઉંમરમાં જ એમને દ્વારકા મંદિરના ટ્રસ્ટમાં પણ એમને જવાબદારી સોંપવામાં આવી છે, ટ્રસ્ટીમાં પણ. અને ત્યારે એમનો જે ઉત્સાહ અને એ ઉત્સાહને કારણ એમનામાં જે એમને જે પ્રેરણા મળી અને આજે આપણે એને આગળ વધારી શક્યા છીએ. સ્વાભાવિક છે કે ત્રિલોકભાઈ સોની કે જેમની પીછવાઈ
અને શ્રીનાથજી અને દ્વારિકા અને એના આધાર ઉપર એના શ્લોકોને સાથે લઈ કાજલબેને પણ જે એમનું મહત્વ સમજાવી પીછવાઈનું આખું પુસ્તક બહુ સારી રીતે બનાવીને લોકો સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. દ્વારકાના ભજનો એ પણ પાર્થિવભાઈથી માંડીને બધા કલાકારો એમના સ્વરે ખૂબ સારી રીતે લોકો એને ભાગોળતા જાય અને એ ભજનો કાયમ માટે અમર બને એનો પ્રયત્ન છે. સ્વાભાવિક છે કે આ ઇતિહાસ પછી સોમનાથનો ઇતિહાસ હશે કે દ્વારિકાનો ઇતિહાસ હશે, એનો પુનરુત્થાન થાય, મંદિરોના પુનરુત્થાનના આધાર ઉપર એમનો ઇતિહાસ પુનરુત્થાન થાય એટલા માટે ઘણા સમયથી ગુજરાત સરકાર પ્રયત્ન કરી રહી છે. સોમનાથ અને દ્વારિકા એ ગુજરાતનું એક આગવી ઓળખ છે. બહારના લોકો મળતા હોય છે ત્યારે ભાઈ દ્વારિકા દર્શન કરવા આવ્યા છે, મારે સોમનાથ દર્શન કરવા આવ્યા છે, આ લોકોની ભાવના હોય છે અને ત્યારે આ સોમનાથ ને દ્વારકાનું યોગ્ય મહત્વ યોગ્ય ઇતિહાસ લોકો સમક્ષ પ્રસ્તુત થાય, નવી પેઢીમાં વિશેષ પ્રસ્તુત થાય એ પણ જરૂરી છે. કૃષ્ણ બધે છે છતાં ક્યાંય નથી, આ વાત પણ અનેક ફિલોસોફિકલ બધા વચ્ચે પ્રસ્તુત થઈ છે, પરંતુ કૃષ્ણનું મહત્વ એટલા માટે છે કે જ્યારે કોઈ પણ કન્ફ્યુઝન હોય ત્યારે કૃષ્ણએ જે વાક્ય કીધા છે એ જ બ્રહ્મ જ્ઞાન અને એ જ દિશા એ કન્ફ્યુઝનને દૂર કર્યા છે. અને એટલે જ કાબે અર્જુન લૂંટાયો, કારણ કે અર્જુન લૂંટાયો ત્યારે કૃષ્ણ ભેગા નહોતા. મહાભારતમાં અર્જુન કન્ફ્યુઝ હતો પણ કૃષ્ણની ગીતાને કારણે અર્જુન એક કોન્ફિડન્સ સાથે એ લડાઈ લડ્યા. કૃષ્ણ એટલે અલગ અલગ સ્વરૂપ, રાજાધિરાજા હોવા છતાં એ સુદામાની મિત્રતા કે પછી ગોપીઓ સાથે એમના સ્નેહભર્યા સંબંધ, કૃષ્ણનો અર્થ જ પ્રેમ છે. પ્રેમનું સ્વરૂપ એટલે કૃષ્ણ અને કૃષ્ણનો પ્રેમ એટલે ઉત્કૃષ્ટ પ્રેમ. રાધા અને કૃષ્ણ એના પ્રેમને પણ સર્વોચ્ચ શ્રેષ્ઠ પ્રેમ ગણીએ છીએ આપણે. અને એ જ કૃષ્ણ પછી ગાયો માટેની વાત હોય, ગીતાની વાત હોય, મોરપીછની વાત હોય, વાંસળીની વાત હોય કે છેલ્લે એના હાથમાં ચક્ર હોય એની વાત પણ મહત્વની બનતી હોય છે. અને ત્યાં સુધી કે જ્યારે યુદ્ધ લડતા તો શસ્ત્રો કી જન જન મેં ભી વીણા કી લઈ હો, આ પ્રકારે કૃષ્ણના તમામ વ્યક્તિત્વો એને અલગ અલગ સ્વરૂપે દરેક ક્ષેત્રમાં કૃષ્ણ દેખાય છે. અને આજના સમયે જ્યારે માનવ ત્રસ્ત છે, વ્યસ્ત છે અને એના પાસે કૃષ્ણ સિવાય વિકલ્પ જ નથી કે કૃષ્ણને સમજીને પોતે આ ત્રસ્ત જીવનમાંથી વ્યસ્ત જીવનમાંથી એમને આત્મવિશ્વાસ સાથે ઊભું રહેવું પડે, એ કૃષ્ણ જ એને ઊભો કરી શકે એમ છે. અને ત્યારે આ કૃષ્ણ દ્વારિકા રૂપે એમને પ્રસ્તુત કર્યા છે. હું એમ માનું છું રાઈટ ટાઈમ ફોર રાઈટ જોબ એ ધનરાજભાઈએ કર્યું છે. અને રાજ્ય સરકાર પણ દ્વારિકાના ડેવલપમેન્ટ માટે સતત ચિંતિત અને કટિબદ્ધ છે. બેટ દ્વારકા અને દ્વારિકા આ બંનેમાં આપણે આવનારા દિવસોમાં ઘણું બધું એના વિકાસના કામમાં આપણે પ્રયત્ન કરવાના છીએ. આદરણીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન ભાઈના પછી દ્વારકા અને બેટ દ્વારકાને જોડતો જે કેબલ બ્રિજ અત્યારે કામ કરી રહ્યા છે, કામ ચાલુ છે, 800 કરોડ રૂપિયાના ખર્ચે એક મોટો બ્રિજ બનાવીને
બેટ દ્વારકાને પણ આપણે બહાર કાઢી રહ્યા છીએ. અને સાથે સાથે દરિયામાં ડૂબેલી દ્વારિકા, સ્કુબી ડાઇવિંગ અને બાકીની ફેસિલિટીનો પણ વિચાર કરીને એ દ્વારિકા પણ લોકો જોવે, સમજે. અને દ્વારકાનું જે મંદિર છે એને પણ ભવ્ય, હજુ પણ વધુ ભવ્ય કેમ બને. જોગાનું જોગ જ આજે હું આવ્યો, પહેલાં જ દ્વારકાના ડેવલપમેન્ટ માટે મીટિંગ હતી અને ત્યાંના અધિકારીઓ પાસેથી પણ વિસ્તૃત પવિત્ર યાત્રાધામના લોકો અને ટુરિઝમના લોકો સાથે પણ શિવરાજપુરથી માંડી એ બીચ ડેવલપમેન્ટથી શરૂ કરીને બેટ દ્વારકાના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. કારણ કે આપણી ભવ્ય વિરાસત છે સોમનાથ અને દ્વારિકા, ડાકોર અને પાવાગઢ, શેત્રુંજય પાલીતાણાથી લઈ અને ગિરનાર, આ બધી વસ્તુ આપણે ભવિષ્યની પેઢી એમાંથી પ્રેરણા લે અને આપણો ઇતિહાસ એ જીવતો જાગતો ઇતિહાસ બની રહે અને ગુજરાતનું ગૌરવ, ગુજરાતની ગરિમા એનાથી વધુ પ્રકાશિત થશે, લોકો વચ્ચે આવશે, વિશ્વના પટલ ઉપર એ દિવસો આપણે ઊભા કરવા છે. અને એવે વખતે ધનરાજભાઈએ આ બંને વાત આજે પ્રસ્તુત કરીને દ્વારકા માટે જે ચિંતા અને દ્વારકા માટેનો પ્રયત્ન, એમના માટે ફરી વખત આપણા બધા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. એમની સાથે કામ કરનાર સંપૂર્ણ ટીમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી. અને શ્રી કૃષ્ણના રાધા સાથેના પ્રેમથી લઈ, તત્વજ્ઞાનથી લઈ, શ્રી કૃષ્ણના જીવનથી લઈ અને છેલ્લે એમને આપણે સૌને હરખ થાય, આનંદ થાય એવી વાત કરી કે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારિકા માટે કેટલું બધું કરવા જઈ રહી છે, કેટલું બધું કરી રહી છે. એક ગુજરાતી તરીકે આપણને સૌને ગર્વ થાય. થેન્ક યુ વેરી મચ ઓનરેબલ ચીફ મિનિસ્ટર શ્રી. કાર્યક્રમ આગળ વધારું તે પહેલાં રિપ્રો સ્કેનવાળા પંકજભાઈ મહેતા અને અશ્વિન મહેતાને યાદ કરી લઈએ કે જેને ટૂંકા ગાળામાં આ કોફી ટેબલ પુસ્તક તૈયાર કરીને આપ્યું. કાજલબેને હમણાં જ અમારું ધ્યાન દોર્યું કે એમને અમે ખાસ અહીંથી યાદ કરીએ. અને હવે જે બિછવાઈ તમે અહીં અનવીલ થતા જોઈ એ મહાનુભાવોને અમારે આપવી છે. ધનરાજભાઈની ઈચ્છા છે કે અનંતભાઈ અંબાણી આપણા સૌ વતી માનનીય મુખ્યમંત્રીશ્રીને એ બિછવાઈ પ્રસ્તુત કરી આજના કાર્યક્રમની યાદગીરી રૂપે, એક સ્નેહ ભેટ રૂપે. ધનરાજભાઈ વતી અનંતભાઈ અંબાણી એક પરિવારના સભ્ય તરીકે એમને અર્પણ કરે માનનીય મુખ્યમંત્રીશ્રીને એવી અમારી ઈચ્છા છે. સુંદર મજાની દ્વારકાધીશજીની પીછવાઈ અનંતભાઈને જ વિનંતી કરીશ કે તેઓ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને પણ પીછવાઈ અર્પણ કરશે, તેમજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી એમને પણ અનંતભાઈના કરકમળ દ્વારા અમારે આ પીછવાઈ અર્પણ કરવી છે. અને હવે ધનરાજભાઈને વિનંતી કરીશ કે તમામ મહાનુભાવોને આદરણીય જીતુભાઈ વાઘાણી અધ્યક્ષ શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી, તેમને એ પીછવાઈ આપશે. માનનીય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય સૌરભભાઈ પટેલ આપણી વચ્ચે આજે ખાસ ઉપસ્થિત છે. શ્રી જય શાહ, પૂનમબેન માડમ, સાંસદ શ્રી જામનગર દેવભૂમિ દ્વારકા, તેમજ માનનીય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય હકુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, આપ તમામ અહીં ઉપસ્થિત રહ્યા. આપ સૌને આ એક નાની યાદગીરીને વિશેષ સમય ન લેતા અંતે આશીર્વચન અને સાથે સાથે આભાર દર્શન, એ બંને જવાબદારી હું આદરણીય વંદનીય શ્રી પરિમલભાઈ નથવાણીને વિનંતી કરીશ કે તેઓ અહીંથી આભાર દર્શન કરશે. શ્રી પરિમલભાઈ પ્લીઝ. જય દ્વારકાધીશ. આજના સુંદર કાર્યક્રમ માટે સમય આપી ઉપસ્થિત રહ્યા આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ,
આપણા ડેપ્યુટી સીએમ શ્રી નીતિનભાઈ, પ્રદેશ પ્રમુખ વાઘણીભાઈ, તેમજ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ, ઉપસ્થિત જય, પૂનમબેન, શ્રી હકુભા જાડેજા અને અહીં ઉપસ્થિત સૌ મિત્રો, ખરેખર ખૂબ જ આનંદની લાગણી થઈ રહી છે. કારણ કે મારો દીકરો ધનરાજ આજે આ કાર્યક્રમ માટે છેલ્લા કેટલા એક વર્ષથી આ કામગીરી માટે ત્રિલોકભાઈ સોનીની સાથે આ કામગીરી એમણે હાથમાં લીધી હતી અને તેને કારણે આજે આ મોટો કાર્યક્રમ આપણે કરી શક્યા. ખાસ કરીને શ્રી આનંદભાઈ અંબાણી, જે ખાસ મુંબઈથી તબિયત સારી ન હોવા છતાં અમારી માટે અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ આનંદભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અહીં ઉપસ્થિત અમારા સૌ સ્નેહીઓ, મિત્રો, ભાઈઓ, રિલેટિવ અને સારા સંગીતમાં જેને આપણને સૌને મદદ કરી અને જે એક કાર્યક્રમને સુંદર ઓપ આપ્યો એવા સૌ સાધ્યનીય મિત્રો, તેમજ મીડિયાના ખાસ મિત્રો, દ્વારકા સાથેનો અમારો ખૂબ ઘણો નાતો છે. દ્વારકા સાથે અમે પણ ખૂબ સારી રીતે જોડાયા છે. જેમ વિજયભાઈએ વાત કરી સરકારની કામગીરીની, એમ અમે પણ છેલ્લા 15 વર્ષથી, મેં પોતે પણ ખૂબ કામ કર્યું છે, હવે ધનરાજ પણ કામ કરે છે. કારણ કે અમારા જે મુકેશભાઈ અંબાણી છે એ પ્રણવ આપણા દ્વારકાના ખૂબ ભક્ત છે અને ખૂબ જ આસ્થા ધરાવે છે. શ્રી નીતાબેન પણ દ્વારકા માટે નિયમિત રીતે આવતા હોય છે અને એમને કારણે અમે દ્વારકામાં ખૂબ બધું કામ કરવાની અમને પ્રેરણા મળી છે. અમારા શ્રી મનોજભાઈ જે દ્વારકાના છે એમને પણ ખૂબ લાગણી છે, એટલે જ્યારે પણ દ્વારકાની કોઈ વાત આવે તો અમારો રિલાયન્સ પરિવાર હંમેશા દ્વારકા માટે ઉપસ્થિત હોય છે અને ખૂબ લાગણીથી આ કામ આપણે કરતા હોઈએ છીએ. આપ સૌ અહીંયા આવ્યા સબ સંગીતના આપણા મિત્રો અને સૌએ જે આજે સાથ આપ્યો, અમારી ભૂમિ એ પણ અહીંયા ઉપસ્થિત રહી છે, આપ સૌને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌએ સમય આપ્યો અને અમને સાંભળ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અને આપ સૌ ઉપસ્થિત છો આ ધન્ય ઘડીએ. આવનારા સમયમાં આપણે કહેશું કે જ્યારે આ ગીત કોઈ બીજી પેઢી સાંભળતી હશે ત્યારે કે રાજાધિરાજના ગીતો જે અત્યારે વાગી રહ્યા છે, જ્યારે પહેલીવાર વાગ્યા ત્યારે અમે ત્યાં ઉપસ્થિત હતા. એ સૌ આપ મહેમાનો માટે એટલું જ કહેવાનું કે સખા તે બેસહારાની સહારા દોડતા આવ્યા, જીગરથી જંપ લાવ્યું તો કિનારા દોડતા આવ્યા, ને વ્યવસ્થા એમને માટે ભલા શું હોય કરવાની, હતા મહેમાન એવા કે ઉતારા દોડતા આવ્યા. આપ સૌ એવા મહેમાનોને ફરી એક વખત આપ સૌ આપણા માટે જોરદાર તાળીઓ સાથે જય દ્વારકાધીશના ઘોષ સાથે આ કાર્યક્રમ પૂરો કરીએ. જય દ્વારકાધીશ. પીછવાઈનું પ્રદર્શન અહીં ચાલુ જ છે, પાછળ આપ ચોક્કસ એને જોઈને જશો, અમને ગમશે. ગુડ નાઇટ, શુભરાત્રી, જય દ્વારકાધીશ. મારો દેવ દ્વારકા વાળો,
જગદીશ જય જગદીશ જય 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 હો દ્વારકાધીશ જય જગદીશ જય 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 હો દ્વારકાધીશ જય જગદીશ જય જગદીશ જય 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 હો દ્વારકાધીશ જય જગદીશ જય જગદીશ જય જય